નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી લર્નિંગ સ્કૂલમાં. હું છું તમારો દોસ્ત મયુર અને તમે જોવાનું શરૂ કરી દીધું છે કેએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે બોર્ડમાં તમે જ્યારે પરીક્ષા આપવા જાઓ એટલે વાતાવરણ કેવું હોય છે, ત્યાંથી લઈને તમે પરીક્ષા આપીને બહાર નીકળશો ત્યાં સુધીનું વાતાવરણ કેવું તમને જાણવા મળશે એનો એક્સપિરિયન્સ આ વિડીયોમાં તમે લાસ્ટ સુધી જોશો તો તમને મળી જશે. સૌથી પહેલા વાત કરું તો જ્યારે પણ બોર્ડની પરીક્ષા જેમ જેમ નજીક આવતી જાય એમ એમ દરેક વિદ્યાર્થીને આમ ગભરામણ થવા લાગે. જો તમને પણ ગભરામણ જેવું થાય તો સમજવાનું કે આપણી તૈયારી સાચા રસ્તે ચાલી રહી છે. કારણ કે જે પણ વિદ્યાર્થી ઈમાનદારીથી તૈયારી કરી હોય, ચોરી કરવાની આશાય ના જતો હોય, એ દરેક વિદ્યાર્થીને આમ ગભરામણ હોય કે સર મેં તૈયાર કર્યું છે એ પૂછાશે કે નહીં પૂછાય. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરે કે છેક લાસ્ટ મોમેન્ટ સુધી વાંચવાની પ્રક્રિયા ચાલુ રાખે, અને કેટલાક વિદ્યાર્થી એવા હોય કે સવારે 10:30 નું પેપર હોય તો 9 વાગે બધી ચોપડીઓ બંધ કરીને બિંદાસ થઈ જાય. પરીક્ષાના દિવસની સવારથી વાત કરું તો સવારે તમારા ઘરમાં એવું વાતાવરણ સિરિયસ બની ગયું હોય છે, અને જે આજુબાજુના ઘરના આપણા વડીલો હોય છે એ અથવા તો નાના ભાઈ બહેન કે મોટા ભાઈ બહેન આપણને એવી રીતે ટ્રીટ કરે કે જાણે આપણે યુદ્ધ લડવા જવાના હોય, અને આપણને એમ આશ્વાસન આપે કે બધું સામાન્ય આપણી સ્કૂલની પરીક્ષા આપતા હોય એવી રીતે પરીક્ષા આપવાની, ને જાત જાતની સલાહો આપણને આપે. અને મમ્મીનો પ્રેમ તો હોય જ કે દહીં અને સાકર આપણને સવાર સવારમાં જ્યારે પરીક્ષા આપવા નીકળીએ ત્યારે આપણને મોઢામાં મૂકે. અને ઘણા બધા લોકો અપશુકનમાં પણ માનતા હોય છે. હવે અપશુકનની વાત નીકળી છે તો તમને એક મારું જ ઉદાહરણ આપી દઉં કે હું જ્યારે 10માં પરીક્ષા આપવા ગયો, પહેલું પેપર ગુજરાતીનું હતું, તો થયું કેવું કે બિલાડી વચ્ચેથી ઉતરી. એટલે મેં એવું કીધું કે ના, એવું અપશુકન જેવું કશું હોતું નથી. પરંતુ થયું એવું કે અડધે રસ્તે પહોંચીને અમારા સ્કૂટરનું પંચર પડ્યું અને મારે બીજાની લિફ્ટ લઈને પરીક્ષા સેન્ટર સુધી પહોંચવું પડ્યું. તો આ થઈ સુકન અને અપશુકનની વાત. હવે એનાથી આગળ વાત કરીએ કે આપણે ક્યાં સુધી વાંચવું જોઈએ. તો જો પરીક્ષા સેન્ટર ઉપર એક વિદ્યાર્થી અને એની સાથે 2-3 આખું ફેમિલી પણ ઘણી વખતે તો આવતું હોય છે, એટલે તમને સ્ટુડન્ટ કરતા પબ્લિકનો માહોલ ગભરાવી દે એવો હોય છે. એટલે તમારે શું કરવાનું છે તો છેક સુધી, એટલે કે જ્યાં સુધી પરીક્ષાના વિદ્યાર્થીઓને અંદર સ્કૂલમાં 1/2 કલાક પહેલા અંદર લેવાની શરૂઆત કરશે, તમને પહેલા દિવસે ગુલાબ આપશે અથવા તો મોઢું ગળ્યું કરાવશે, તો એ લાઈન શરૂ ના થાય ત્યાં સુધી તમારે ચોપડીમાંથી મોઢું બહાર નથી કાઢવાનું. તમે સતત ને સતત વાંચતા જો, કારણ કે છેલ્લી ઘડી સુધી વાંચેલું શક્ય છે કે લાસ્ટમાં તમે કોઈ MCQ ટૂંકા પ્રશ્નો વાંચ્યા અને એ બોર્ડમાં પૂછાઈ જાય તો એ તમને 2-4 માર્ક્સ અપાવી દે. એટલે છેક સુધી એ પેપરનું વાંચતું રહેવાનું છે. પરીક્ષાની અંદર તમે જેવા પ્રવેશો એટલે તમને એક બેન્ચીસ ઉપર એક અથવા તો એક બેન્ચીસ ઉપર 2 જણનો એનરોલમેન્ટ નંબર હશે આપણો, એટલે કે સીટ નંબર મુજબ આપણે ગોઠવી જવાનું છે. પરીક્ષાના અગાઉથી જોવા જવાની કોઈ જરૂર નથી, ખોટો સમય બગાડવાની જરૂર નથી. તમારી જગ્યા ફિક્સ જ છે, તમે જોવા જશો કે નહીં જાઓ. તમને એ દિવસે તમે જ્યારે પરીક્ષા સેન્ટર ઉપર પહોંચો છો ત્યારે તમને એક મોટું બોર્ડ માર્યું હશે કે આ નંબરથી લઈને આ નંબરના વિદ્યાર્થીઓ છે આ બ્લોકમાં છે, કયા માળે છે એ પણ લખેલું હશે. તો સ્પષ્ટ થોડો સમય બહુ ઉતાવળ કર્યા વગર એ નોટિસ બોર્ડ ઉપર ધ્યાન આપો કે આપણો નંબર કયા નંબરની વચ્ચે આવે છે અને એ નંબર કયા બ્લોકમાં છે. એટલું જાણીને આપણે જે જગ્યા છે ત્યાં શોધીને બેસી જવાનું છે. તમને જેવો 5 કે 10 મિનિટનો સમય હશે ત્યારે સપ્લિમેન્ટરી આપવામાં આવશે અને તમારી જે વિગતો છે એ ભરવાની હશે. વિગતો ભરતી વખતે જો તમને તકલીફ પડે કે કઈ માહિતીમાં સમજણ ના પડે તો બિંદાસ દિયા વગર તમારા જે સુપરવાઇઝર છે, જે નિરીક્ષક છે, એને પૂછી લેવાનું. એક વખત, બે વખત, જેટલી વખત પણ સમજણ ના પડે એટલી વખત તમે એમને પૂછી શકો છો. અને બીજી વસ્તુ કે તમે અમુક વિદ્યાર્થીઓ ડર લાગે કે વારંવાર હું પૂછીશ તો બધાને એવું લાગશે કે આ ડફોડ છે, પણ ચિંતા કર્યા વગર બોર્ડ ઉપર જે, એટલે કે બોર્ડની સપ્લિમેન્ટ ઉપર જે પહેલા પેજ ઉપર જે વિગતો ભરવાની છે એ બહુ ખાસ કાળજીપૂર્વક ભરજો. આપણી હોલ ટિકિટમાં જે માહિતી છે એના અનુસાર જ ભરવાની છે, અને ખબર ના પડે તો સુપરવાઇઝરની મદદ લેવાની છે. તમે જેવું પેપર લખવાની શરૂઆત કરો છો એટલે સૌથી પહેલા તો વાત કરીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓને પેપર, આખે આખું પેપર જોવાની આદત હોય છે. મારું માનો તો તમે આખું પેપર ના જુઓ, કારણ કે એની પાછળનું કારણ એ છે કે શરૂઆતના જે સેક્શન એના પ્રશ્નો તમને ના આવડે તો એવું બની શકે કે તમે આખું પેપર, એટલે કે પાછળ 2, 3, 4 ગુણના પ્રશ્નો છે એ પણ એટેન્ડ કરવામાં થોડી ગભરામણ અનુભવ અને પ્રશ્નો ભૂલી પણ જાઓ.
એવું બને છે કે ડિપ્રેશનમાં ઘણા બધા પ્રશ્નો તમે ભૂલી જાઓ, એટલે તમારે શું કરવાનું છે, સેક્શન ડી થી શરૂઆત કરવાની. આરામથી મોટા પ્રશ્નો છે, મોટા પ્રશ્નોમાં કોઈ ટ્વિસ્ટ થયેલું ના હોય, તમારે એ પ્રશ્નો લખતું જવાનું છે. પછી સેક્શન સી તરફ આવો, સેક્શન બી અને સેક્શન એ તરફ. સેક્શન એ લાસ્ટમાં લખવાનો ફાયદો એટલો છે કે સેક્શન ડી અને સેક્શન સી જેવા મોટા પ્રશ્નોમાંથી જો કોઈ ટૂંકો પ્રશ્ન અથવા તો એ ટોપિકમાંથી હશે તો તમારે પરીક્ષામાં લખવા માટે ખૂબ મદદરૂપ થશે. એક ટૂંકો પ્રશ્ન તમે કદાચ ભૂલી જાઓ, કોઈ શબ્દ તમને યાદ ના આવે, તો એ મોટા પ્રશ્નમાંથી તમે લખી શકો છો. એટલે આ પ્રમાણે સિક્વન્સ તમે જાળવો તો વધુ બેટર છે. એનાથી આગળ વાત કરું તો જેમ જેમ સપ્લિમેન્ટરી, બોર્ડની સપ્લિમેન્ટરી છે એ લગભગ 24 કે 16 પેજની આવે છે. જો 16 પેજની હોય કે 24 પેજની હોય એનાથી આપણને કોઈ નિસ્બત નથી, પરંતુ એવી સપ્લિમેન્ટરી હશે કે જમણી બાજુ થોડી સ્પેસ હશે અને ડાબી બાજુ સ્પેસ હશે. તમારે શું કરવાનું છે, એ બંને બાજુની સ્પેસનો ક્યાંય ઉપયોગ કરવાનો નથી, વચ્ચે જે લાઈનો આપેલ છે એમાં જ ઉપયોગ કરવાની છે. ડાબી બાજુની સ્પેસનો ઉપયોગ ખાલી કેવી રીતે કરવાનો છે, તો જે તમે આન્સર લખવાના છો એ ક્વેશ્ચનનો આન્સર નંબર, માની લો કે 15 નંબરનો આન્સર લખીએ છીએ તો આન્સર 15, પછી ઓર નો કોઈ ક્વેશ્ચન છે તો કેવી રીતે લખવાનો, આન્સર ઓર 20 કે 21, જે નંબરમાં ઓર હોય એ લખવાનો, જેથી કરીને પેપર ચેક કરીને ઇઝીલી ખબર પડી જાય કે આપણે 21 નંબરનો કે 20 નંબરનો અથવાનો પ્રશ્ન એટેન્ડ કર્યો છે. ઓકે, તો આ માહિતી ખાસ ધ્યાન રાખવાની, કારણ કે જે પરીક્ષા આપણું પેપર ચેક કરે છે એ શિક્ષકને જેટલી તકલીફ પડે એટલી તકલીફ આપણને માર્ક્સ મેળવવામાં પડતી હોય છે. અક્ષરો, અમુક વિદ્યાર્થીને પ્રશ્ન હોય કે અક્ષર સર ખરાબ હોય તો માર્ક્સ કપાય છે. અક્ષર ખરાબ હોય એના માર્ક્સ નથી કપાતા. તમે પેપર આવે ત્યારે સૂચનાઓ અચૂકથી વાંચી લેવી, ક્વેશ્ચન પેપર ઉપર કે સૂચનાઓમાં શું આપણી જોડે માંગ્યું છે. આકૃતિઓ સ્વચ્છ દોરવાની કહે છે. પ્રશ્ન, જે પ્રશ્નનો ક્રમ છે એ તમારે જાળવી રાખવાનો છે. અને સેક્શન તમે અસ્ત વ્યસ્ત કરી શકો છો, એટલે કે તમને પસંદ આવે એ સેક્શન તમે પહેલા લખી શકો છો. તો આટલી માહિતી તમારે ધ્યાન રાખવાની છે. એનાથી આગળ વાત કરીએ તો આખું પેપર પતે ત્યાં સુધી કેવું બને કે ઘણા બધા વિદ્યાર્થીઓ શરૂઆતમાં 15-20 મિનિટ, 1 કલાક જેટલું લખે પછી એમને હાથ દુખવા લાગે. એની પાછળનું કારણ એટલું જ છે કે શરૂઆતમાં જ્યારે કે ગુજરાતીનું પેપર હોય એટલે બધા શું કરે કે વાંચવાનું, 1-2 દિવસ, આગળના 2 દિવસ હોય એ માત્ર વાંચવા જ કરે. પણ મારી એવી સલાહ છે કે તમે માત્ર વાંચવા ઉપર ફોકસ ના આપો, સાથે સાથે પેપર પણ અચૂકથી લખો. તમે આગલા 2 દિવસ ગુજરાતીના 2 એવા પેપર લખો તમારી તૈયારીને વધુ પ્રોત્સાહિત કરે એવા પેપર, જેથી કરીને તમારે દિવસમાં ઓછામાં ઓછી 3 કલાકની પ્રેક્ટિસ રાખો, અને એ પ્રેક્ટિસ જે તમારી બોર્ડની પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ થશે જ્યારે તમે પેપર લખવા બેસો ત્યારે. કારણ કે નોર્મલી આપણી બોડી છે આપણે જે પ્રમાણે એને ટેવ પાડી એવી રીતે પડતી હોય છે, એટલા માટે આપણે શું કરવું જોઈએ કે 3 કલાક આપણે જે પેપર લખવા માટે આપવાનું છે બોર્ડની પરીક્ષામાં એની પ્રેક્ટિસ અગાઉના દિવસોમાં પણ અચૂકથી કરવી. એથી આગળ વાત કરું તો આપણે જે સપ્લિમેન્ટરી લખતા હોઈએ છીએ એની ટોટલ જે પેજ નંબર હોય છે એ પેજ નંબર આપણું જ્યારે 3 કલાકનું પેપર પતવા આવે તો એની 10 મિનિટ પહેલા તમને સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્શન આપશે કે તમારે જેટલા પણ એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી લીધી છે તો એ લખાવવાની હોય છે. પછી કેટલા પેજ ટોટલ ભરાય છે એ પેજ પણ લખવાના હોય છે, તો એ તમારે માહિતી ભરવાની હોય છે. તો એ માહિતીથી જો તમારે બચવું હોય, ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે બોર્ડમાં આપણે ફી ભરી છે તો જે સપ્લિમેન્ટરી છે એ એક લાઈન લખે ને એક લાઈન છોડે, એક મુદ્દો લખે ને એક લાઈન છોડે, એટલે જે સપ્લિમેન્ટરી છે વધુ ભરાય. અને અર્થ વગરનું લખાણ કહેવાય, કારણ કે કોઈ પણ મુદ્દા પાડીને આપણે પ્રશ્ન લખતા હોય, 2 માર્ક્સનો પ્રશ્ન છે તો અડધા પેજમાં પતી જાય તો એ બેટર છે. તમે જાણી જોઈને લાંબો કરવાનો પ્રયત્ન કરો, એનો મતલબ કે તમને ઓછું આવડે છે અને તમે સારું દેખાડવાનો પ્રયત્ન કરો છો. એટલા માટે આપણે જે પદ્ધતિસર આપણે રેગ્યુલર પરીક્ષામાં જેમ લખતા હોય એવી જ રીતે બોર્ડમાં લખવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો આ થઈ તમારી પેપર લખવાની પદ્ધતિ. અને સપ્લિમેન્ટરી તમારે એક્સ્ટ્રા જેટલી ભરશો એટલી એક્સ્ટ્રા ટાઈમ વેસ્ટ થવાનો છે, કારણ કે એમાં બારકો સ્ટીકર લગાવશો, ખાખી સ્ટીકર લગાવશો, એમાં કેટલા પેજ ભરાય એ લખવું પડશે, તમારી બીજી નંબરની ડિટેલ ભરવી પડશે. એના કરતાં શક્ય હોય એટલું ટૂંકમાં અને સચોટ લખાણ લખીએ, જેથી કરીને આપણને પૂરેપૂરા માર્ક્સ મળી જાય. હવે વાત કરીએ તો પેપર લખી લીધા પછીની વાત, એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ પેપર પતી જાય એટલે જે પેપર હોય છે એને આન્સર કી શોધતા હોય છે કે કેટલા આપણા સાચા પડે, કેટલા આવશે. એનાથી બેટર હું તમને એક રસ્તો આપું કે પેપર જેવું પતે છે એવું ચૂપચાપ તમે તમારા પેરેન્ટ જ્યાં ઉભા છે ત્યાં જતા રહો અને એ પેપરને વાળીને મૂકી દો.
તમે પેપર લખ્યું છે તો તમને એટલો તો અંદાજો આવી જ જાય કે આપણે આટલા માર્ક્સ સુધી પહોંચી શકીએ, એપ્રોક્સિમેટલી માર્ક્સ. તો બસ એ માર્ક્સ કહેવાના છે, કેટલું સાચું કેટલું ખોટું એ ત્યારે ચેક કરવાની જરૂર નથી, કારણ કે એની અસર તમારા બીજા પેપર ઉપર પડવાની છે. એટલા માટે તમારે એ વિષયને ત્યાં ને ત્યાં સ્ટોપ કરી દેવાનો છે. ખોટો સમય બગાડવાની જરૂર નથી, એ સોલ્યુશન મેળવો એટલા સમયમાં તમે આરામ કરી શકો તો એ આખા દિવસની પરીક્ષાનો થાક તમારો ઉતરી જશે અને બીજી દિવસની પરીક્ષા માટે તમે એકદમ સ્ફૂર્તિ સાથે તૈયારી કરી શકશો. એટલે પેપર સોલ્વ કરવાનો કોઈ મતલબ નથી, અને પેપર આપ્યા પછી તમે જેમ જેમ બહાર નીકળતા એટલે ઘરે જતા હશો એટલે તમને આજુબાજુથી ઘણા બધા બીજા વિદ્યાર્થીઓના પણ એવા અવાજ સંભળાશે કે પેપર બહુ સહેલું હતું, આ પ્રશ્ન તો મને પાક્કો આવડતો હતો, આ પ્રશ્ન તો મને બહુ આવડતો હતો, અથવા તો મને મોસ્ટ આઈએમપી આપ્યો તો એ જ પ્રશ્ન આવ્યો છે. એટલે એવા ખોટી નેગેટિવિટી મગજમાં ઘૂસે એનાથી બેટર છે કે ચૂપચાપ આપણું પેપર પતે છે તો એ પેપર લઈને સીધા આપણા પેરેન્ટ્સ જ્યાં ઉભા છે ત્યાં જતા રહીએ અને ચૂપચાપ ઘરે જઈને ચા નાસ્તો અથવા તો જે જમવાનું છે એ જમીને ફ્રેશ થઈને 1-1.5 કલાકનો આરામ કરીને ફરી બીજા દિવસની તૈયારી તરફ વળી જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. આ વિડીયોમાં મેં પેપર તમે આપવા જશો ત્યાંથી લઈને પેપર આપીને આવશો ત્યાં સુધીની આખી ઘટનાક્રમ કહી દીધો છે. તો જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, બીજા તમારા ધોરણ 10ના મિત્રો હોય એમને પણ આ એક્સપિરિયન્સ અચૂકથી શેર કરજો, જેથી કરીને એ લોકો પણ પહેલેથી એક્સપિરિયન્સ કર્યો હશે તો એ લોકો પણ નર્વસ ના થાય. તો મળીશું આપણે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમે વાંચતા રહેજો, લખતા રહેજો અને શીખતા રહેજો.